સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એક આસ્વાદ્ય પક્ષથી આવે અનુષ્ઠાન પક્ષમાં તમે ઘેતપાનમ ઘી પીને રહી શકો, તમે પયપાનમ દૂધ પીને રહી શકો, કદાચ દૂધ અને જો આના ઉપર ન રહી શકતો એક ભૂંગતમ, એક ટાઈમ ભોજન લેવું, એક ટાઈમ ફલાહાર લેવું, અને એમ પણ ન થઈ શકે તો બે ટાઈમ ભોજનમ તું વરમ મન્યે કથા શ્રવણ કારકમ, બે ટાઈમ જમો, પણ તમારે કથામાં વિઘ્ન ન આવવું જોઈએ. બપોર એટલું જમાઈ જાય કે આમ થઈ જાય ને, એવું ન થવું જોઈએ. કથામાં બેસી શકો એટલો ખોરાક લેવો જોઈએ. પછી કરતા હોય ફલાહારને થાળી ભરીને કરીએ તો એને ફલાહાર નહીં, એને ફૂલાહાર કહેવાય. એનાથી તો બે રોટલી ખાઈ લેવી સારી. એટલે અનુષ્ઠાન પક્ષમાં કથા કરવા માટે કહ્યું કે તમે બધાએ નિરાહાર શ્રવણ કર્યું છે, પણ વિષયનું સ્થિર ચિત્તે મનન નથી કર્યું, અને મનન પછી નિધિ ધ્યાસન આવે છે. જે જ્ઞાન દ્રઢ નથી એ જ્ઞાન વ્યર્થ છે, ધ્યાન ન આપવાથી શ્રવણ વ્યર્થ છે, સંદેહ કરો મંત્રમાં તો મંત્ર વ્યર્થ છે, અને ચિત્ત જ્યાં ત્યાં ભટકતું અને માળા ફેરવતા હોય જપ પણ વ્યર્થ છે. તમે બધાએ મનન નથી કર્યું, તમે ખાલી કથા સાંભળી છે, અને કથા સાંભળવાના નિયમ બતાવ્યા છે. પહેલું વહેલું ગુરુ વાક્ય વિશ્વાસ, જે કથાકાર જે શ્રોતા બોલે એ શ્રોતાના વાક્યમાં વિશ્વાસ. બીજીઓ દીનતાનો ભાવ, ભગવાને મારી પાસે આ બધું કરાવડાવ્યું છે, હું ભગવાનનો દાસ છું, ભગવાને મને નિમિત્ત બનાવ્યો, એના માટે પણ હું ભાગ્યશાળી મારી જાતને માનું, એ દાસ ભાવ હોવો જોઈએ. દીનતાનો ભાવ, મનની અંદર કોઈ દોષ ન હોવા જોઈએ, કોઈ વિષયના દોષ નહીં. 7 દિવસ કથામાં કામ ક્રોધ બધું છોડી દેજો, કોઈ ઉપર ગરમ થવાનું, બધી વસ્તુ છોડી દેવાની, ચિત્તની એકાગ્રતા કથામાં રાખવી. અને કથાનો સૌથી વધારેમાં વધારે નિયમ કે એક ચિત્તે કથા સાંભળી, બીજું બધું સામાન્ય કરી નાખવું. એ સમયે જ્યારે ભગવાન આને લેવા માટે આવ્યા ને ધુંધુકારીને પાર્ષદો લઈ ગયા, જેવા પાર્ષદો વૈકુંઠમાં પહોંચ્યા ને, એટલે ભગવાને શંખનાદ કર્યો, પાંચજન્ય નામનો શંખ ભગવાને વગાડ્યો, અને ભગવાન ધુંધુકારીને ભેટી ગયા, ધન્ય છે તને. અને એ શંખ વગાડ્યા પછી તો આખા ગામે કહ્યું કે પાછી કથા બેસાડો, હવે અમારે કથા અહીં સાંભળવી, ઘરે જઈને મનન કરવું ને પછી એનું ધ્યાને કરવું, અમારે એવી કથા કરવી છે. આ અષાઢ મહિનામાં નોમના દિવસે કથા બેસાડી હતી, હવે પાછી કથા બેઠી છે, ને એ કથા ક્યારે બેસાડી છે, એ કથા પાછી શ્રાવણ મહિનામાં નોમના દિવસે બેસાડી. બધાએ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને બધા માટે વિમાનો આવ્યા. અરે કૂતરા સહિત વિમાનો આવ્યા ને, જેમ રામ બધાને સાકેત ભુવનમાં લઈ ગયા એમ બધાને લઈ ગયા છે ગોકર્ણ મહારાજજી પણ. આ ઇતિહાસ શાંડિલ્ય ઋષિ ચિત્રકૂટના ધામ ઉપર સતત ને સતત આનો પાઠ કરે રાખે છે. જે આનો પાઠ કરે શ્રાદ્ધના દિવસે 5 અધ્યાયનો પાઠ બ્રાહ્મણ પાસે જ્યાં મહાત્મ્યનો કરાવે, એના પિતૃઓનો પણ મોક્ષ થાય છે. અને 6ઠો અધ્યાય આખો વિધિનો છે, વિધિ કેમ કરવી, અને એમાં જ પેલા જ્યોતિષી પાસે મુહૂર્ત જોવડાવવું. જ્યોતિષી પાસે મુહૂર્ત જોવડાવીને ભદ્રા અને વ્યતિપાત નામનો યોગ ન હોય ત્યારે કથાની શરૂઆત કરવી. અને કથાની શરૂઆતમાં સૌથી પહેલું એ ધ્યાન રાખવું જોઈએ કે નિમંત્રણ દરેક લોકોને આપવા જોઈએ. ને આ સોલંકી પરિવારે પોસ્ટરો પણ એટલા માર્યા છે અને પત્રિકાઓ પણ ગામે ગામ ગઈ છે, એવું કોઈ ગામ નથી જ્યાં પત્રિકા પહોંચી ન હોય. લગભગ જે કીધું કોયલાણા ને, અમને છે નિમંત્રણ, અમે આવવાના છે. એમ વિરક્ત લોકોને, વૈષ્ણવોને સંન્યાસ દૂર દૂર સુધી મોકલો, અને બધાને કહેવું પડે ન અવકાશ કદાચિત ચેદ દિન માત્રમ તથાપિ તું, તમારી પાસે એક દિવસનો સમય હોય તો એક દિવસ માટે આવો, અડધા ટાઈમ માટે પણ એક દિવસ માટે પણ પધારો. વિશાળ મેદાન રાખવું કથાનું, વક્તાનું મુખ પૂર્વ દિશામાં રહે અથવા ઉત્તર દિશામાં રહે એ પ્રમાણે વ્યાસપીઠ ગોઠવવી, અને વક્તામાં કોને બેસાડવો એવા વક્તાના લક્ષણો બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિસ્પૃહ. દ્રષ્ટાંતમાં કુશળ હોવો જોઈએ, પેલા વેલા તો એ વિરક્ત હોવો જોઈએ, આસક્તિ વિનાનો હોવો જોઈએ. જે પણ વક્તા આસક્તિ વાળો કહી દે કે અમારું 2.5 લાખનું પેકેજ છે, એ વક્તાને નમસ્કાર કરી લેજો. જે ભાગવત કથા વેચવા નીકળ્યો હોય શું કથાને આપી શકે, આસક્તિ વિનાનો વક્તા હોવો જોઈએ. પેકેજ માગે એ વક્તા જ ન કહેવાય, એ તો ધંધેદારી કહેવાય, વેપારી કહેવાય. અત્યારે બધા પેકેજ બનાવીને બેઠા છે, એટલે પેકેજ વાળા માટેની વાત છે. વિરક્ત હોવો જોઈએ, આસક્તિ વિનાનો હોવો જોઈએ. વિગત રક્તાત
જેને આસક્તિ ફક્ત ને ફક્ત ઠાકોરજીમાં હોય એવો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રોનું વિશુદ્ધિકરણ કરી શકે, ખાલી ભજન ગાઈ શકે એવો નહીં, વેદ અને શાસ્ત્રો ભણેલો હોય એવો ભણેલો વક્તા હોવો જોઈએ. વિપ્ર જે પોતાની શક્તિ પ્રમાણે વિશેષેણ વક્તારમ આત્માનમ વા ભક્ત્યા પ્રાંતિ પૂરયંતિ ઇતિ વિપ્રાહ, જે વક્તા શ્રોતાઓને બધા લોકોને આનંદ અપાવી શકે એવો વિપ્ર હોવો જોઈએ, અને વક્તા કાર્યોથી નિસ્પૃહી હોવો જોઈએ. એને સ્પૃહા ન હોવી જોઈએ કાચી પાત્રીમાં, એને સ્પૃહા ન હોવી જોઈએ જનમોહન ખાવામાં. જે એક તમાકુ ન છોડી શકે એ પિતૃઓની મુક્તિ કેમ અપાવે? નિર્વ્યસની વક્તા હોવો જોઈએ. દુઃખ લાગે તો ભલે લાગે, પણ સ્પષ્ટ કહેવામાં પણ કંઈ વાંધો નથી, એવી દૂષિત સરસ્વતીના જેના મુખેથી નીકળે એવા નિર્વ્યસની વક્તા હોવા જોઈએ. અને રોજ ભાગવતજીની પૂજા કરી ચાર પ્રદક્ષિણાઓ જ્યારે હાથમાં શ્રીફળ લઈને પ્રદક્ષિણા ફરે ત્યારે અંદરથી પ્રાર્થના કરવાની, મારો મનોરથ પરિપૂર્ણ કરજે હે ઠાકોરજી, દાસોહમ તવ કેશવ, હે કેશવ હું તારો દાસ છું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું યજમાને, પત્રાવળીમાં ભોજન કરવાનું, જમીન ઉપર સૂવાનું, વાસી ખોરાકનો ત્યાગ કરવાનો, વાસી ખોરાક જમવો જ નહીં, અને બારે બાર મહિનામાં ત્યાજ્ય વસ્તુ છે, કયા મહિનામાં શું ન ખાવું એનું પણ વિધાન શાસ્ત્રોમાં બતાવ્યું છે. કાર્તક મહિનામાં કથા કરી હોય તો કાર્તક મહિનામાં કઠોળ ન ખવાય, માગસર માસમાં કથા કરી હોય તો કંદમૂળ ન ખવાય, પોષ મહિનામાં કથા કરી હોય તો પોષ મહિનામાં ગાજર ન ખવાય, મા મહિનામાં રતાડું અને મૂળા ન ખવાય, ફાગણ મહિનામાં લીંબુ ન ખવાય. આ મહિનો ફાગણ હાલે છે આમાં લીંબુ ન ખવાય, લીંબુવાળી સોડા બંધ કરી દેજો પીતા હોય તો, લીંબુ ન ખવાય. ચૈત્ર મહિનામાં ચિત્ર નામના નક્ષત્રમાં ઉગેલા ભાત, જેને બિહારમાં ચિત્રાન્ન કહેવાય, ચિત્રા નક્ષત્રમાં ઉગેલા ભાત ચૈત્ર મહિનામાં ન ખવાય. વૈશાખ મહિનામાં પરવરનું શાક ન ખવાય. જેઠ મહિનામાં માદક પદાર્થો ન લે જેનાથી માદકતા ઉત્પન્ન થાય, ભાંગ આદિ. અષાઢ મહિનામાં તુરિયા ન ખવાય. શ્રાવણ મહિનામાં કોઈ શાકભાજી ન ખવાય, એટલે શ્રાવણ મહિનામાં મનાય છે ઉપવાસ કરવાની છે, એટલે કોઈ શાકભાજી ખવાય નહીં. શાકભાજીમાં સૌથી વધારે ઝેર હોય, કારણ કે એ સમયે વરસાદ આવે ને વરસાદમાં શાકભાજી બધા દૂષિત થઈ જાય. ભાદરવા મહિનામાં દહીં ન ખવાય ને આસો મહિનામાં દૂધ ન પીવાય. અને એ સમયે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવા માટે એક બ્રાહ્મણને નિયુક્તિ કરવી, પાંચ બ્રાહ્મણો રાખવા, જેમાં એક બ્રાહ્મણ છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે યજમાનના તમામ દોષોના નિવારણ માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, એક બ્રાહ્મણ જપ કરે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ ગંગ ગણપતય નમઃ, કોઈ વિઘ્ન ન આવે એના માટે, અને ત્રણ બ્રાહ્મણો છે ભાગવતજીના 18,000 શ્લોકોનું પારાયણ કરે. યજમાનોને અહીંયાથી હું કેટલા શ્લોકો બોલી શકું, બહુ સામાન્ય, વધી વધીને 200-250, પણ અહીંયા બેઠેલા વિદ્વાન બ્રાહ્મણો છે એ 18,000 શ્લોકોનું પારાયણ પૂરું કરે કરે અને કરે. હું જ્યાં પણ કથા કરવા જાઉં ત્યાં હું બ્રાહ્મણોને ત્રણને સાથે લેતો જ જાઉં. કદાચ એ યજમાન કહે કે એટલા બધા ગોરબાપા, તો એ જે દક્ષિણા એને આપે એમાં જો એની અપૂર્તિ હોય તો હું એની પૂર્તિ કરી દઉં. બાકી યજમાનના ઘરે 18,000 શ્લોકોનું પારાયણ થવું જ જોઈએ, એ પારાયણથી તમારા પિત્રોની મુક્તિ થાય. એ 18,000 શ્લોકો બોલાય અને આમાંથી એક પણ વ્યક્તિ છે એ સોલા ભાગવત વિદ્યાપીઠ, દ્વારિકા શારદાપીઠ અને બેડ દ્વારિકામાં ભણેલા વિદ્યાર્થીઓ છે, ભણેલા વિદ્યાર્થીઓને મારા કોઈ પણ સંબંધી, મારા કાકા બાપાના મામાના કોઈ કુટુંબીઓ પણ નહીં, ઓનલી ફોર જે વિદ્વાન અને ભણેલા છે જેની યોગ્યતા છે એવા બ્રાહ્મણોને રાખેલા છે. કોઈ કુટુંબવાદ નહીં, કોઈ જ્ઞાતિવાદ નહીં, જેનામાં જે ગુણવત્તા છે એ ગુણવત્તાવાળાને રાખેલા છે. પાઠ થવો જોઈએ. હું વારંવાર આ લોકોને જ્યારે પણ કથાનો એક દિવસનો વાર હોય ત્યારે હું પૂછું કે પાઠ થયો કે નહીં, જ્યારે બાકી હોય ને ત્યારે હું ખુદ પાઠ કરવા માટે આવી જાઉં. હું એની સાથે બેસીને સવારમાં 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી પાઠ કરતો હોય. પૂજ્ય કાશ્મીરી બાપુને ત્યાં શિવપુરાણનું પારાયણ પૂરું નહોતું તો રાત્રે અમે એને સંગીતવાળા લોકોએ બેસીને પૂરું કીધું પારાયણ. પારાયણ કોઈ પણ ભોગે પૂરું થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ. એ કથાના યજમાન બહુ સમૃદ્ધ હોય કે સામાન્ય હોય, કદાચ મારી ઘણી બધી કથાઓ એવી હોય કે જે કથામાં મને એમ થઈ જાય કે મારે અહીંયાથી કંઈ લેવું જ નથી, પણ ત્યાં પણ પારાયણ પૂરું કરવું જોઈએ, ત્યાં કથા એવી જ કરવું ત્યાં બીજે પણ કરતો હોય. એટલે એવી રીતે બ્રાહ્મણોનું વર્ણન કરવું અને રોજ માટે પ્રદક્ષિણા ફરતા ફરતા વક્તાની પણ પૂજા કરવી. હવે જે શ્રોતા હોવો જોઈએ, શ્રોતાના લક્ષણો કેવા છે અતિ સુંદર બતાવ્યા છે. સ્કંદ પુરાણ કહે છે કે શ્રોતા કેવો હોવો જોઈએ, શ્રોતા હોવો જોઈએ એ શ્રેષ્ઠ શ્રોતા, અને નબળા શ્રોતાની વ્યાખ્યા કરતા કહે છે ભવરા વૃક ભૂરુંડ
ચાતક જેવો હોવો જોઈએ શ્રેષ્ઠ શ્રોતા. ચાતક પપૈયો છે ને, જેને આપણે પપીહા કહીએ, એ સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીવે. સાચો શ્રોતા કથા સિવાય બીજું કંઈ સાંભળે જ નહીં. બીજો હંસ જેવો હોવો જોઈએ. હંસલામાં વિવેક છે, પાણી અને દૂધને અલગ પાડે, ક્ષીર અને નીરનો વિવેક છે. ત્રીજો શ્રોતા હોવો જોઈએ શુક જેવો, પોપટ જેવો. પોપટને તમે જેવું બોલાવો ને રામ રામ, તો એ રામ રામ જ બોલે. એને તમે જેવું શીખવાડો એવું પછી બોલે જ રાખે. સારો શ્રોતા એને કહેવાય કે અહીંથી સાંભળીને જાય ઘરે, જઈને એના પત્ની એના દીકરાઓ દીકરીનો આવ્યો તો કે આજ કથામાં આ વાત થઈ હતી, અને જે અહીંથી સાંભળ્યું હોય એટલું જ કહે. એને રામ બોલાવો તો પાછું પોપટ સીતારામ બોલે જ નહીં, અહીંયાથી સાંભળીને ગયા હોય એ જ સંભળાવે. એવો પુનરાવર્તન કરવા વાળો શુક જેવો, પોપટ જેવો શ્રોતા, અને એક મી ન માછલી જેવો શ્રોતા. માછલી એક પણ ટપકું કે મારે જ નહીં. માછલી ટપકું નો મારે એમ સાચો શ્રોતા હોય ને, એ કથામાં એક ધ્યાનથી સાંભળે, ક્યાંય આડાવડું ધ્યાન જાય નહીં, આને શ્રેષ્ઠ શ્રોતા કહેવાય. હવે નબળા શ્રોતા પણ ચાર પ્રકારના હોય. એક નબળો શ્રોતા હોય એ શિયાળ જેવો હોય, વૃકહ. શિયાળ અહીંયા ભસે પછી બે મીટ ઉભરી ને ત્યાં વહી જાય, ત્યાંથી પાછું અહીં વહી જાય, ત્યાં જઈને ભસે. શિયાળ એક જગ્યાએ ક્યાંય બેસે નહીં, એમ નબળો શ્રોતા હોય એક જગ્યાએ ક્યાંય બેસે નહીં. પછી ભ્રુરુંડ, હિમાલયમાં એક પક્ષી થાય ભ્રુરુંડ નામનું, એની ચાંચ લાલ હોય, બોલે જ રાખે બોલે જ રાખે, કોઈનું સાંભળે જ નહીં. અને એ પક્ષીને ભ્રુરુંડ કહેવાય, એમ નબળો શ્રોતા હોય ને બોલે જ રાખે, કંઈક થાય તો વાત કરે બાજુમાં, એ કથા સાંભળે જ નહીં, એની જ વાત બાજુવાળાને સંભળાવે. અને એના પછી છે વૃષહ, એટલે બળદ જેવો શ્રોતા હોય, નબળો શ્રોતા. બળદ છે, દ્રાક્ષ ખાય, કડવી વેલ ખાય, જે આવે બધું ગ્રહણ કરી લે. અહીંયા કથામાંથી બધી વાત હોય, બધી વાત ગ્રહણ ન કરાય, કારણ કે અહીંયાથી વક્તાથી ક્યારેક બોલાઈ ગયું હોય કે ભાઈ ગાડી બાડી લઈ આવ્યા છો, ગાડી પછી બાડી બોલાય કે બાડી જેવી કોઈ વસ્તુ ન હોય પણ લોકો પકડી લે. ગોરબાપા બાડી બોલ્યા હતા, હમણાં હું બોલ્યો કે બાંડો બત્રી લખણો ક્વચિત કાણો ભવેત સાધુ, એમાંથી આ કહેવત આવી કે ગોરબાપા એવું બોલ્યા હતા, પણ આ કહેવત એમાંથી આવી છે. એટલે કહેવાનો મતલબ છે કે એ શ્રોતાની અંદર શું પકડવું ને શું ન પકડવું, એવું બળદ જેવો નબળો સાથે બધી વસ્તુ પકડે. આ બ નામની સૃષ્ટિ વિશ્વામિત્રે બનાવી, વિશ્વામિત્રે સ્વર્ગ બનાવ્યું ને એમ બ નામની સૃષ્ટિ બનાવી. જોજો તમે ગમે બોલો એની પાછળ બ જ બોલાશે. પાણી બાણી પીધું, પાણી પછી બાણી જ બોલાશે, બીજું કંઈ નહીં બોલાય. ઘરે ઘેરે બેરે ગયા હતા, ઘેરે પછી બેરે જ બોલાશે. ડૂમ બૂમ બાંધો કે નહીં, ટીવી બીવી જોઉં કે નહીં, એ બધું બ બ જ બોલાશે. એ બ નામની સૃષ્ટિ વાસ્તવિકમાં હોતી નથી પણ બોલાય, એ વિશ્વામિત્રે બનાવી છે. સ્વર્ગ બનાવ્યું તું, જે સ્વર્ગ હોય નહીં પણ એમ ખાલી બોલાય એવું સ્વર્ગ, ત્રિશંકુ લટકી ગયા હતા એમાં જ. અને આ ભેંસે વિશ્વામિત્રે બનાવ્યું, ગાયની સામે વિશ્વામિત્રે ભેંસ બનાવી. તમારી ભેંસ દોવા ન દે ત્યારે વિશ્વામિત્રનું નામ લેવું, દોવા દેહે. વિશ્વામિત્રે આ બધું ઊભું કર્યું છે. અને આ બળદ જેવો શ્રોતા હોય, નબળો શ્રોતા, અને છેલ્લે ઊંટ, ઉષ્ટ્ર. અને ઊંટની વિશેષતા કેવી હોય કે કોઈ દી કેરી ખાશે જ નહીં ઊંટ. જોજો એ આમ્ર ફળ છોડીને કડવો લીમડો ખાવા જાય, આને ઊંટ કહેવાય. નબળી વસ્તુ, સારી વસ્તુ કથામાંથી પકડે નહીં ને નબળી વસ્તુ પકડે. કે ઢોલ શુદ્ર પશુ ગવાર નારી, આ તાડના કે અધિકારી, આ બધાને મારવા જોઈએ, ઘરે જઈને ઘરવાળીને મારે. કથામાં આવ્યું તું કે ઘરવાળીઓને મારવા જોઈએ, પણ તે ભાઈ આ પકડ્યું છે ઊંટની જેમ. એટલે એવો શ્રોતા વવો જોઈએ. અને જુવારા વાવવા, જુવારા અને વાંસ નીકળ્યો એટલી વિશેષતા છે. આપણે એમ થાય કે આ જુવારા શા માટે વાવવામાં આવતા છે, આપણા પિતૃઓ છે, પણ નહીં. જુવારાની રોજ પૂજા કરે ને, જુવારાને અડે ને યજમાન, એટલે ક્લોરોફિલ છે જુવારાની અંદર. જુવારામાં એટલું બધું ક્લોરોફિલ આવે જેને કહેવાય રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ. ક્લોરોફિલ એટલે પ્રબળ જંતુનાશકતા. જુવારાને તમે રોજ અડે રાખો એટલે તમને એક રોગ ન થાય, બીમાર પડે જ નહીં. ખાલી આમાં જ નહીં, બાર પોરો પાઠ હોય એમાંય જુવારા રોપવામાં આવે. આપણી નવરાત્રિ હોય ને, નવરાત્રિમાં જુવારા રોપવામાં આવે. કોઈ ઘટ સ્થાપન કરે છે કે નહીં, અહીં કોયલાણામાં માતાજીની આગળ ઘટ સ્થાપન કરે. મોટો યજ્ઞ હોય તો યજ્ઞશાળાની ચારે બાજુ, યજ્ઞશાળાની ચારે બાજુ રોપવામાં આવે જુવારા. એટલે મોરાગતના જાગરણમાં જુવારા રોપવામાં આવે. રોગ તમને થાય જ નહીં. એક ઇંચ લાંબા જો જુવારા હોય તમારે, અને એ જો તમે કોરે કોરા એના મૂળિયા સાફ કરીને જોઈ મૂળિયા સહિતના તમે ચાવી જાઓ, આંતરડાની બીમારી હોય, આંતરડામાં ચાંદા પડતા હોય એમને મટી જાય. એને ઘસી નાખો ગંગા જેવા શુદ્ધ પાણીમાં, એ જળ અહીં લગાડી લો તો તમારા જે આ ખીલ છે એ ખીલ જતા રહી, મૂત્રાશયની બીમારી જતી રહી, અરે ડાયાબિટીસ જતી રહી. એક બ્રિટનનો સાયન્ટિસ્ટ છે, ઘઉં 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળવાના જુવારાને, એ પાણી ઉકાળી દેવાનું, પછી એક ઇંચ લાંબા જુવારાને 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળવાને, ને પછી એ જલ પીવાનું, ડાયાબિટીસ જતી રહી.
અમેરિકન જર્નલ ઓફ મેડિસિન અને અમેરિકન જર્નલ ઓફ સર્જરી આ લોકોનો નિયમ છે. રોજ પ્રદક્ષિણા કરવી અને વંશસ્થ વાંસની અંદર પિતૃની પૂજા કરવાની. મને એક ભાઈ હમણાં પ્રશ્ન પૂછ્યો હતો કે એ તો ધૂંધું કરીને ક્યાંય જગ્યા ન મળી એટલે વાંસમાં બેસી ગયો, આપણા પિતૃ કંઈ વાંસમાં હોય? વાંસમાં જ પૂજા થોડી કરાય, પિતૃના ફોટામાં કરાય કે વાંસમાં કરાય? મેં કીધું વાંસમાં જ કરાય. હું તમને સાયન્ટિફિક રીતે નક્કી કરી દઉં, તમને વૈજ્ઞાનિક રીતે હું સાબિત કરી આપું કે વાંસની પૂજા કરવી જ પડે. વાંસ એવી એક વનસ્પતિ છે જેને કહેવાય ગ્રામી નીન કુળમાં આવતું ઉપયોગીમાં ઉપયોગી ઘાસ. એટલે આ વાંસ, વાંસમાં તમે ક્યારેક માઇક્રો ઓબ્ઝર્વેશન કરજો, 24 કલાકમાં 121 મીટર એની લંબાઈ વધી જાય. વાંસની લંબાઈ 24 કલાકમાં 121 સેન્ટીમીટર વધે, એટલે 47.6 ઇંચ વધી જાય એક દિવસમાં. 24 કલાકમાં વાંસ એટલો બધી વધી જાય. જેમ વાંસ તમે જેમ વધો ને એમ મારી વંશ વૃદ્ધિ પણ વધે, એટલે વાંસની પૂજા કરવામાં આવે. બીજું, સૌથી ઝડપી વિકાસ પામતો જો કાષ્ટીય કોઈ છોડ હોય તો એ વાંસ છે. આ વાંસ છે એ સ્વાસ્થ્ય વર્ધક છે. આજનું વિજ્ઞાન કહે કે 60.36 ગ્રામ જેમાં કાર્બોહાઈડ્રેટ આવે છે વાંસની અંદર, જેની અંદર 265.6 કિલો કેલેરી ઉર્જા આવે વાંસની અંદર, વાંસના બીજની અંદર. વાંસના અથાણા પણ થાય, તમે બીમાર ન પડો વાંસના અથાણા ખાવતો. અને વાંસની સૌથી મોટી વિશેષતા એ છે એની ઉપર દુકાળ લાગુ ન પડે, એના ઉપર અતિવૃષ્ટિ પણ લાગુ ન પડે. બહુ વરસાદ થાય વાંસમાં કંઈ ન થાય, દુષ્કાળ પડે તો એ વાંસમાં કંઈ ન થાય, કોઈ પણ જાતના કીડ કે કોઈ જાતની જીવાત વાંસમાં આવે જ નહીં. જેમ વાંસમાં કીડ ને જીવાત ન આવે ને એમ મારા વંશમાં મારા બાળકોમાં પણ કોઈ વિકૃતિ ન આવે, એટલે વાંસની પૂજા. જેમ દુકાળ કે જેમ કોઈ અતિવૃષ્ટિનો કોઈ પ્રભાવ વાંસ ઉપર ન પડે, એમ મારા દીકરા ઉપર સુખ કે દુઃખનો કોઈ પ્રભાવ ન પડવો જોઈએ. 30% ઓક્સિજન વધારે, સૌથી વધારે આ દુનિયામાં કોઈ આપતું હોય તો એક વાંસ ને પીપળો. એટલે આ બેની પૂજા આપણી સંસ્કૃતિમાં છે. અને પર્વસંધિયુક્ત જેમ વિકાસ થાય એટલે વચ્ચે એક પર્વસંધિ, વચ્ચે એક ગાંઠ આવે, એનાથી ઉપર જાય તો એક ગાંઠ આવે. અને તમને એક વિશેષતા સંભળાવી દીધી, આમાંથી કોઈ વાંસનું ફૂલ જોયું છે કોઈ? એટલામાંથી કોઈએ જોયું વાંસમાં ફૂલ આવે? એક પણ વ્યક્તિ નથી જોયું. વાંસમાં ફૂલ આવે, વાંસ 50 વર્ષ સુધી તો રહીએ જો, 50 વર્ષના આયુષ્યમાં વાંસમાં એક સફેદ કલરનું ફૂલ આવે, આવે 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 અને આવે. એક પણ વાંસ એવો ન હોય જેમાં ફૂલ ન આવે. વાંસમાં ફૂલ આવે, ફૂલ વિનાનો વાંસ હોય જ નહીં. એના આયુષ્યમાં એકવાર તો એને ફૂલ આવે જ. એમ જેમ વાંસ ફૂલ વિનાનો ન આવે ને એમ મારો વંશ પણ દીકરા વિના ન રહે, મારો વંશ આગળ વધે. એટલે વાંસની પૂજા છે. અને આ વાંસ કાર્બન ડાયોક્સાઇડને ખેંચી લે છે ને અંદરથી ઓક્સિજન આપે પીપળાની જેમ. એમ આપણો બાપ પણ એવો જ હોય કે આપણા ઉપર જેટલી મુસીબત હોય એ પોતે લઈ લે, એ ઠીગડાવાળા કપડાં પહેરે, બાકી આપણે મોટરસાઇકલ બાઇક નવું લઈ દે, એ બાપ જેવું કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને ઓક્સિજન આપે ને, એટલે પિતૃઓને વાંસના સ્વરૂપમાં પૂજીએ છીએ. આ પણ આપણે સૌથી સારું આપવાનું કામ કરે, નબળું લેવાનું કામ કરે. એટલે પીપળાને પૂજીએ, એટલે વાંસને પૂજીએ. ધીસ ઇઝ ફિલોસોફી, આ ફિલોસોફી છે. એટલે વાંસની પૂજા, આપણા પિતૃઓ પણ વાંસ જેવા છે, આપણી મુસીબતો લઈ લે ને આપણે સુખ આપે. વિચારો આપણા મા બાપે કેટલું કામ કર્યું હશે, એ અંગ્રેજોના સમયમાં કેટલી મહા મહેનત કરી હશે, ત્યારે બધા લૂંટી જતા. આપણા મા બાપે ખેતરમાં કેટલું કામ કર્યું હશે, જ્યારે આપણે આપણી પાસે 200 વીઘા કે 100 વીઘા જમીન છે, એની પાછળનું કારણ આપણા પૂર્વજો છે. અને પૂર્વજો આપણા માટે એટલું બધું છોડતા ગયા હોય તો એના માટે 7 દિવસ આપવા આપે, આપણા માટે કંઈ વધારે ના છે નહીં. જેણે આપણે આખું જીવન આપ્યું, આખું શરીર આપ્યું, એના માટે એટલું ન આપી શકીએ? મને આશુતોષજી યાદ આવે. આશુતોષજી એક મોટા અધિકારી, ને એ સમયમાં કર્નલના સમયમાં એ મોટા અધિકારી હતા. ને જ્યારે ઇંગ્લેન્ડમાં કર્નલને રાત તિલક કરતા હતા, ત્યારે ભારતમાંથી આશુતોષજીને એકને જ લઈ જવા માટે એકના જ વિઝા આવ્યા. આશુતોષજી કહે કે હું નહીં આવું, કે આવવું જ પડે, કેમ ન આવું? તમે અમારું અન્ન ખાઓ, અમારી નોકરી કરો, અમારા પૈસાથી જીવો. કહ્યું કે નહીં આવું, મારી મા બીમાર છે એટલે નહીં આવું. કે નહીં આવવું પડે, તમે અમારી સાથે નોકરી કરો. આખા દેશમાં બધા પડાપડી કરે ઇંગ્લેન્ડ આવવા માટે. તમને મોકો મળ્યો ને તમે નથી આવતા? તો કે નહીં, હું નહીં આવું. તો કે અમે, તું અમારું અન્ન ખાઓ, અમારા પૈસા લે, તારે આવવું પડે. કે હું તમારું અન્ન ખાઓ એ વાત સાચું છે, પણ આ શરીર તમારી સામે ઉભું છે ને, એ મારી માના કારણે આ શરીર ઉભું છે. આ શરીર મને મારા કારણે મળ્યું છે એટલે નહીં આવું. ન અપનો સે ખુલતા હે, ન ગેરો સે ખુલતા હે, ન અપનો સે ખુલતા હે, ન ગેરો સે ખુલતા હે, યે વૈકુંઠ કા દરવાજા હે, મેરી માં કે પેરો સે ખુલતા હે. મારી માના ચરણો ખુલે છે.
મારી માથી વધારે કંઈ નથી, હું નહીં આવું. એમ આપણા પિતૃઓથી આપણા પૂર્વજોથી કંઈ વધારે છે નહીં, એટલે 7 દિવસ એના માટે હું આપી ન શકું તો બીજું શું આપી શકું? મેં જીવનમાં એના માટે શું કર્યું? કંઈ નહીં. તો એટલું કહી શકાય કે કથાનું મહત્ત્વ છે. 7 દિવસ હું સાનિધ્યમાં, ભગવાનના સાનિધ્યમાં બેસી અને અમે સતત પ્રાર્થના કરી છે કે હે પૂર્વજો, તમારી મુક્તિ થાય. અમે ભગવત સ્મરણ અને શ્રવણ કર્યું છે અને એનાથી જે પુણ્ય મળે અમારે નથી જોતું, અમારા પૂર્વજો બધા રાજી રહે એટલે એની પૂજા કરવામાં આવે. અને આ કથામાં કથા જામી છે ને એ કથાની વચ્ચે કીર્તન ચાલુ થયું. સનત કુમારોની સામે કીર્તનમાં પ્રહલાદજી ઊભા થયા. પ્રહલાદજી સ્ફૂર્તિલા હતા, હાથમાં કરતાલ લીધી છે, જેમાં બહેનોએ પણ કરતાલ રાખી છે હાથમાં. એમ કરતાલ લીધી પ્રહલાદજીએ, ઉદ્ધવે ઝાંઝ લીધી, નારદજીએ વીણા લીધી ને નાદ છેડ્યો. સ્વર વિજ્ઞાનમાં જાણકાર અર્જુને આલાપ છેડ્યો છે અને ઇન્દ્રએ મૃદંગ એટલે ઢોલ વગાડ્યો. સનત કુમારોએ નાદ કર્યો જય હો નો, અને સુખદેવ જેવા સુખદેવ નૃત્ય કરવા માંડી ગયા. આવો વૈરાગી પુરુષ. આ કથામાં ભગવાનની સામે રમવું ને એ રાસ કહેવાય અને બીજે ક્યાંક રમવું એને નાચવું કહેવાય, એટલો ફરક છે. સુખદેવ જેવા સુખદેવજી ઊભા થઈ ગયા અને એ સમયે તો નારાયણ સ્વયં આવી ગયા, ભગવાન શંકર પાર્વતી આવી ગયા, બ્રહ્માજી આવી ગયા અને નૃત્યની શરૂઆત થઈ. આ તો મારા કાનાની મહેફિલ હતી. કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, 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 શ્યામ રાધે રાધે. મેરી ભી મહેફિલ
मुझको अपना समझ के मैं आया, अपना समझ कर मैं आया। मांगने को तो दुनिया पड़ी है, मांगने को तो दुनिया पड़ी है, मांगने को तो दुनिया पड़ी है, तो दुनिया पड़ी है। मुरले वाले के महफिल सजी है, मुरले वाले के महफिल सजी है, मुरले वाले के महफिल सजी है, मुरले वाले के महफिल सजी है। नारायण साक्षात आवी गया, अने नारायण नी तो प्रतिज्ञा छे કે જ્યાં જ્યાં મારા ભક્તો ગાશે ત્યાં ત્યાં હું હાજર થઈ જાય છે। એટલે ભગવાન હાજર થઈ ગયા, કોઈ યોગીના હૃદયમાં નહીં, ભગવાન વૈકુંઠમાં નહીં, પણ જ્યાં ભક્તો ગાવા માટે ઊભા થઈ જાય ત્યાં ભગવાન હાજર થઈ જાય છે। ઓ શ્યામ રાધે રાધે ઘન શ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘન શ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે ઘન શ્યામ એકદમ આનંદિત થઈ ગયું। સુખદેવ જેવા સુખદેવજી ઊભા થઈ ગયા નૃત્ય કરવા માટે। વિચારો, એ ભગવાન જેની અંદર હાજર થઈ ગયા હોય, અને ભગવાને એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે નારદજીને કહે કે માગો નારદજી, તમે આ જે જ્ઞાન યજ્ઞ કર્યો છે, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિવાન થઈ ગયા અને નૃત્ય તો કરવા માંડી ગયા, પણ હું પ્રસન્ન થઈ ગયો છું। અને ત્યારે નારદજી બસ એટલું જ માગ્યું કે ભગવાન જ્યાં પણ કથા થાય ને ત્યાં કીર્તન થાય, એટલે તમારે પધારવાનું। ભગવાને કહ્યું તથાસ્તુ। ત્યારથી લઈને આજ સુધી જ્યાં પણ કીર્તન થાય એટલે ભગવાન ત્યાં હાજર થઈ જાય। અહીંયા બહેનો ઊભા થયા, ભાઈ ઊભા થયા, એટલે એમ નહીં સમજવાનું કે આ તો બધા રમવાના શોખીન છે એટલે ઊભા થયા, એવું ન સમજતું। કનૈયો સાક્ષાત હાજર થઈ ગયો હોય નારાયણ, એટલે ઊભું થઈ જવું પડે। રોકી ન શકે તમને કોઈ, બેસાડે કે બેસી જાઓ રમવા માટે, તો એ તમારાથી ન રહેવાય, કારણ કે એ કનૈયો ત્યાં હાજર હોય સાક્ષાત નારાયણે। વચને પૂછે નારદજીને, જ્યાં કીર્તન થશે, મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ, જ્યાં જ્યાં પણ મારું કીર્તન થશે, મારા ભક્તો મને બોલાવશે, ગાશે, હું હાજર થઈ જઈશ। એટલે જ કીર્તનની મહત્તા છે। અને છેલ્લે પૂછ્યું છે આ સનતકુમારો અને નારદજી વચ્ચેના સંવાદનું સુત પૌરાણિકને પૂછ્યું છે શૌનકાદિ ઋષિએ કે આ કથાઓ ક્યારે ક્યારે થઈ। કહ્યું કે કલયુગના 30 વર્ષ વીતી ગયા, ભગવાન સ્વધામ ગમન કરી ગયા, અને 30 વર્ષ પછી ભાદરવા સુદ નોમના દિવસે શુકદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી। 200 વર્ષ વીતી ગયા પછી અષાઢ મહિનામાં ગોકર્ણએ આખા ગામને કથા સંભળાવી। પછી પાછી કથા એ જ ગોકર્ણએ આખા ગામને શ્રાવણ મહિનામાં નોમથી સંભળાવી। અને 30 વર્ષથી વધારે વીતી ગયા પછી કારતક સુદ નોમના દિવસે સનતકુમારોએ નારદજીને આખી કથા સંભળાવી। આ કથા છે એ આખું ભાગવત છે, ભક્તિ ઉપર આધારિત છે। 5 ફળ ભાગવતના કહ્યા છે। પહેલો ભગવત પ્રવેશ, ભગવાનમાં પ્રવેશ થાય, બીજો ભગવાનમાં પ્રીતિ થાય, ત્રીજું ભગવાનની કૃપા આપણા ઉપર વરસે, ચોથો સંશય છેદ ન, તમારી શંકાઓ હટી જાય, અને છેલ્લે અભયની પ્રાપ્તિ થઈ જાય। જે માણસ જ્ઞાન માર્ગ છે એ તો બહુ કઠિન છે, તલવારની ધાર જેવો છે, કર્મ માર્ગ તો એનાથી પણ કઠિન છે। કૃષ્ણએ ગીતાજીમાં ક્યારે કહ્યું હોય કે કિમ કર્મ કિમ કર્મેતિ કવયોપ્યત્ર મોહિતાઃ, અરે સારા સારા કવિઓ પણ મોહિત થઈ જાય, શું કર્મ કરવું શું નહીં કરવું। સૌથી સરળમાં સરળ જો કોઈ કર્મ હોય તો એ કર્મનું નામ છે ફક્ત ને ફક્ત ભક્તિ। ભક્તિ સરળ છે, અને એ કરીને આખું મહાત્મ્યને અહીંયા હું વિરામ કરી દઉં છું। અને હવે પહેલા સ્કંદમાં પહેલો અધ્યાય ને એનો પહેલો શ્લોક, આને ભક્ત જનિકા સંહિતા કહેવાય। આ આખી સંહિતાને ભક્ત જનિકા સંહિતા છે। અધિકાર પ્રમાણે ફળ મળે, લૌકિક અધિકાર હોય તમારી પાસે, કોઈ પદ હોય, કોઈ સ્થાન હોય, કોઈ સારી ઉંમર હોય, કોઈ સંબંધ હોય, પણ અહીંયા એવા અધિકારની વાત નથી, અહીંયા આંતરિક અધિકારની વાત છે। 19 પ્રકારના અધિકાર છે,
અને આખા સ્કંદમાં 19 પ્રકારના અધિકારો દર્શાવ્યા છે. અને અહીંયા છંદ વાપરો છે ને એ શાર્દુલ વિક્રીડિતા નામનો છંદ છે, જેના 19 અક્ષરો હોય એક પદમાં. મંદાક્રાંતા અને શિખરણી નામના છંદમાં 17 અક્ષરો હોય. આ બધું એવા માટે કહું છું કે તમારી વચ્ચે જ નથી બોલતો, હું લાઈવના માધ્યમથી ઘણા બધા લોકોની વચ્ચે પણ આ કથા થાય છે. એટલે માલિની છંદમાં 15 અક્ષરો હોય છે, વસંત તિલકામાં એક એક પદમાં 14 અક્ષરો હોય છે, મનહરણ છંદમાં 33 અક્ષરો હોય છે, અને આ શાર્દુલ વિક્રીડિતા જેમાં 3 પ્રકરણ છે, સૂત અને શૌનકનો સંવાદ, નારદ અને વ્યાસનો સંવાદ, સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ.